બેસાણના મેંદપરા નજીક આવેલા ગરવા ગિરનારની ગોદમાં શ્રી રવેરી ધામ પાટવડ કોઠા ખાતે માતાજીના સેવકો દ્વારા નવનિર્માણ મંદિર તેમજ કળશ પૂજા ધ્વજા આરોહણ તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને આ મંદિર 350 વર્ષ જૂનું પુરાણું છે તેમજ અનેક પરચાઓ માતાજીએ આપ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ કાસમ હોથી બેસા. આજે પાટવડ કોઠા રવેજી ધામમાં રવેજીના સાનિધ્યમાં કળશ પૂજા અને ધ્વજારોહણના એવા શુભ આશય અહીંયા ભક્તજનો બધા આજે ભેગા થયા છે અને એવા ભજન અને ભોજન જેમનો એવો વિચાર છે, એવો સ્વભાવ છે કે અહીંયા ભોજન અને ભજન થવું જોઈએ એવા ચારણ મહાત્મા દ્વારા આવું માં ભગવતીનું દિવ્ય આયોજન થઈ રહ્યું છે. અને ચારણ લોકોનો જો કે માં ઉપર એટલો પૂરો ભરોસો એવો ભાવ છે કે માનું દિવ્ય સ્થાન અને એમાં આજે આવું દિવ્ય એમાં ભવ્ય આયોજન થયું છે અને એમાં અમારા ચારણ મહાત્મા નવ નિર્માણ નિમિત્તે અને એમાં ચારણ મહાત્મા કે કદાચ ભૂખ્યો કોઈ પણ આવેલો હોય, ભૂખ્યો હોય, કોઈ પણ જીવ હોય, પશુ હોય, પક્ષી હોય, એના આત્માના કલ્યાણ અર્થે પણ આવા આયોજન થતા હોય તો એમાં શ્રીમદ ભાગવત કથા હોય કે પછી કોઈ નાની પણ એવી પૂજા હોય, કોઈ એવો યજ્ઞ હોય કે યજ્ઞ દ્વારા આ પશુ પક્ષી કોઈ પણ જીવ હોય, માણસ હોય, કોઈ પણ હોય, એમના આત્મ કલ્યાણ અર્થે આવું દિવ્ય આયોજન થતું હોય તો માં ભગવતી માં રવેજીને પ્રાર્થના કરું કે આવું જ પાટવડ કોઠામાં આવું જ કાર્ય થતું રહે અને માં નહીં આવી જ અમિત દ્રષ્ટિ એવા એના રખોપા જે આ બધા થયા છે, એમના જે હાથ છે, એમની અમિત દ્રષ્ટિ છે, એવી અમિત દ્રષ્ટિ આ બધા ચારણો ઉપર તેમજ એના ભક્તો ઉપર આવા જ રહે. અને એવો ઇતિહાસ અહીંયા જાણવા મળે છે કે આજથી 1400 વર્ષ પહેલાં મેંદ ચારણ કરી અને એમને પણ માએ આશીર્વાદ આપેલા અને એમને પણ પ્રગટ થયેલા, તો એને માં જો આશીર્વાદ આપતા હોય ને એને જો દર્શન આપતા હોય તો આપણે તો એવા એની ચરણ છીએ, એના ધૂળની ચરણ છીએ. તો બસ માં આપણી ઉપર પણ મેંદ ચારણની જેમ આપણી ઉપર પણ માં એવી અમિત કૃપા રાખે. અને બે મિનિટ બે કડી માં માટે આજે અહીંયા માં રવેજીના ધામમાં આવ્યા છીએ. તો એ માડી સોળ તાણીને સુતી કે ઘેનમાં ઘેરાય કહી એ પાપડ ચડ્યા પડડ કે ગઢપણે તું લેવાઈ ગઈ એ લઈ લાકડી ટેકો ને જટ તું આવ જે યુતાવડી એ રવરાય લાય જોરા કરવાયણ વખત વેલા આવજો. માં ઉપર ભરોસો કેવો, માડી મોડ તૂટે તો ભલે તૂટે પણ તારાથી આ મનડું કદી નવતું તૂટજો. એ સમતર ચૂસે તો ભલે ચૂસે તળિયું કદી નવતું તૂટજો. કહે કવિદાદ આઈ સકત છોરું નિરક્ષા કરજો એ રવરાય લાય જુરા કવાયણ વખત વેલા આવજો. એ રવે ચિલાય જુરા કવાયણ વખત વેલા આવજો. એવું મારા રવેજી માનું ધામ, મારા રવેજીના રખોપા એવા જ માના દર્શન, એમના આશીર્વાદ તેમજ અહીંયા સંતો મહંતો તેમજ ગુરુદેવોના આશીર્વાદ આ સમાજ ઉપર રહેતા રહીએ એ મારા વચ્ચેના ચરણોમાં પ્રાર્થના.